સુરતના ભેસ્તાન વિસ્તારમાં માથાભારે યુવક પર ચપ્પુ અને તલવાર જેવા ઘાતક હથિયારો વડે ઘાતકી હુમલો કરવાની ઘટનાથી ચકચાર મચી ગઈ છે, જેમાં યુવકને 3-4 ઘા વાગી જતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે. પોલીસે ભોગ બનનાર યુવકની ફરિયાદ લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી વિગત પ્રમાણે સુરત શહેરમાં ભેસ્તાન વિસ્તારમાં રહેતો જીતેશ સિંહ રાજપૂત માથાભારે તરીકે છાપ ધરાવે છે. અગાઉ તેની વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ પણ નોંધાઈ ચૂકી છે. ગતરોજ મોડી રાત્રે જીતેશ સિંહ પાંડેસરા વિસ્તારમાં તિરુપતિ સર્કલથી મિલન પોઈન્ટની વચ્ચે આવેલા એસઆર ઓટો પાસે તેના મિત્રને મળવા માટે ગયો હતો. તે દરમિયાન ત્રણેય મિત્રો ત્યાં ઊભા રહી વાત કરી રહ્યા હતા. તે દરમિયાન અચાનક જ ઇકો કાર ત્યાં પહોંચી હતી, ત્યારે કારમાંથી 5 વધુ શખ્સો ઘાતક હથિયારો સાથે નીચે ઉતરી જીતેશ સિંહ રાજપૂત કંઈ વિચારે તેના પહેલા જ તેના પર જીવલેણ હુમલો કર્યો હતો, જેના કારણે જીતેશસિંહ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો. મારામારીની આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા નજીકમાં સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેમાં ફિલ્મી સ્ટાઇલ જેવા દ્રશ્યો સર્જાયા હતા. હાલ સમગ્ર મામલે પોલીસે જીતેશસિંહ રાજપૂતની ફરિયાદ લઈ વિવેકસિંહ રાજપૂત અને તેના માણસો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હત્યાની કોશિશનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, S24 ન્યૂઝ, સુરત.